बनासकांठा जिल्लाना दानेरा खाते अवावरु कूवामां गाय अने आखलो पड़ी जता गौ सेवक तेमज गौ प्रेमी लोको द्वारा जीव जोखममां मूकी बे कलाकनी रेस्क्यू करी गाय अने आखलाने बहार कढाया। बनासकांठा जिल्लाना धानेरामां आरएस हॉस्पिटलनी बाजूमां आवेला लक्ष्मी माताना मंदिरना पाछळना भागमां गाय अने आखलो अवावरु कूवामां पड़ी जता चकचार मची जवा पामी हती। तो बीजी तरफ अवावरु कूवामां गाय अने आखलो पड़ता लोको जोई जता लोको द्वारा तात्कालिक गौसेवकने जाण करता गौसेवक नटवरभाई तेमज पृथ्वीसिंह राजपूत ભીખાભાઈ પુરોહિત પશુ ચિકિત્સક સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને લોકોના ટોરે ટોરા ઉમટી પડ્યા હતા। બીજી તરફ ક્રેન બોલાવી 2 કલાક સુધી રેસ્ક્યુ કરી જીવના જોખમે ગાય અને આખલાને બહાર નીકાળવામાં આવ્યા હતા। નટવરભાઈ તેમજ પૃથ્વીસિંહ રાજપૂત દ્વારા પોતાનો જીવ જોખમમાં મૂકી કૂવા અંદર ઉતરી આખલાની તેમજ ગાયને બાંધીને બહાર કાઢ્યા હતા। તો બીજી તરફ પશુ ચિકિત્સક દ્વારા ગાય અને આખલાની સારવાર પણ આપવામાં આવી હતી। વારંવાર રસી તૂટવાથી તેમજ રસી છૂટી જવાથી આખલો કૂવામાં પટકાતો ગાયને પણ ગંભીર ઈજા થવા પામી હતી। સૌપ્રથમ કૂવામાંથી આખલાને બહાર કાઢવામાં આવ્યો હતો અને આખલો તંદુરસ્ત જણાતા તેને છોડી મૂકવામાં આવ્યો હતો અને તે બાદ ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં ગૌમાતાને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી અને કૂવામાંથી બહાર કાઢ્યા બાદ તાત્કાલિક પશુ ચિકિત્સક દ્વારા ઘટનાસ્થળ પર જ ગૌમાતાની સારવાર કરવામાં આવી હતી અને તે બાદ વધુ સારવાર અર્થે ધાનેરાને ગૌ હોસ્પિટલ ખાતે મૂકવામાં આવી હતી। ગૌસેવક દ્વારા પોતાનું જીવ જોખમમાં મૂકીને પણ ગૌવંશને બચાવતા ધાનેરાના લોકોએ પણ આવી ગૌસેવા કોની કામગીરીને બિરદાવી હતી। સુરેશ ગલચર, ZSTV, ધાનેરા। આજે રામચંદ સ્વરાજ હોસ્પિટલની અંદર પાછળ એક અવાવરુ જૂનો જે ગટરનો કૂવો ખોદેલો હતો એની અને ઉપર કંઈ શેણ અને બીજી લાગેલી હતી તો એક ગાય અને એક આખલો બંને અંદર પડી ગયા। એમાં 20-25-30 ફૂટ ઊંડો કૂવો હતો તો એની જબરજસ્ત રીતે મહેનત કરી ગૌશાળાના મારા ધાનેરા જે ગૌશાળા ચાલે છે એ ગૌસેવા સમિતિના પૃથ્વીસિંહ અમિતભાઈ નટુભાઈ અનિલભાઈ ઠાકોરે અમને જાણ કરી અને બીજા ધાનેરા નગરના બીજા સ્વયંસેવક બંધુઓ દરેકે સાથ સહકાર આપી અને બંનેને બહાર કાઢી રેસ્ક્યુ કરીને બહાર કાઢેલ છે। આખલો તો સાજો હતો, દોડી ગયો છે, પણ ગાય અત્યારે થોડો કંઈક એને પ્રોબ્લેમ છે તો અત્યારે અમે એને ગૌશાળા લઈ જઈશું અને એને ટ્રીટમેન્ટ કરશું, પછી ખ્યાલ આવશે। તો આ સેવાભાવી સંસ્થા જે ગૌસેવકો જે કરે છે તેમને ખરેખર ધન્યવાદને પાત્ર છે અને રામચંદ સ્વરાજ હોસ્પિટલના ટ્રસ્ટીઓને મારી એક નમ્ર વિનંતી છે કે આ તો એક પશુ પડ્યા છે, કોઈ વ્યક્તિ પણ પડી શકે છે એની અંદર, તો મહેરબાની કરી અને આવા કૂવાને ઝડપી એની અંદર પૂર્ણ કરાવવા એક મારી એક એમને નમ્ર વિનંતી છે।